ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મીખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને ઝરેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર દીપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી, જોકે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું, પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે, જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR પણ કરાવવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સાલ 2021થી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી, જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી, વિદ્યાર્થીઓના લાઇઝનિંગ, વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા, એ લોકો દ્વારા સાલ 2022થી સાલ 2024 અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે, જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા, જે શ્રીજી સોલ્યુશન નામનું એકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે. જે સંસ્થા દ્વારા ચેક, સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા, એ બધા ચેક આ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30-35 લાખની આજુબાજુ થાય છે. આ અંગે તેઓએ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં ગયો હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વર્ષ 2022-2024 દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા હતા, જોકે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત રોકડ રકમમાં પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં, કે જેની રકમ થાય છે 34,42,500, એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલું હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમણે ઇન્કવાયરી કરતા, તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને, તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા, અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી પોતા આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી છેતરપિંડી, સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે, અને આ ત્રણ પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે.